બોટાદ શહેરમાં કરવામાં આવ્યું મહારક્તદાન કેમ્પનું આયોજન. અનેકવિધ કલ્પનાતીત સિદ્ધિઓ હાંસલ કરી ચૂકેલ માનવ વિજ્ઞાન પણ જેનો વિકલ્પ શોધી શકેલ નથી એવા માનવ રક્તનો એકમાત્ર વિકલ્પ જો કોઈ હોય તો તે છે માનવ રક્ત. ત્યારે માનવની મહામૂલી જિંદગી બચાવવાના શુભાશયથી બ્લડ બેંક, સર્ટી હોસ્પિટલ ભાવનગર, એસસી ગાંધી બીસીએ કોલેજ બોટાદ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બોટાદના સહયોગથી એચડીએફસી બેંક બોટાદ દ્વારા તારીખ 6/12/2019 શુક્રવારે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો તથા સ્વૈચ્છિક સંસ્થાના મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આશરે 120 બોટલ જેટલું રક્ત આ કેમ્પમાં એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત મીડિયા તરફથી મળેલ સહકારનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મીડિયાના મિત્રોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ વિશેની વિશેષ માહિતી બ્લડ ડોનરો તેમજ આયોજકો તરફથી મીડિયાને આપવામાં આવેલ હતી. કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા, ડેઈલી ન્યૂઝ બોટાદ. મારું નામ નિરીશ જોશી છે, હું એચડીએફસી બેંકમાંથી આવું છું અને આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એચડીએફસી બેંક ઘણા સોશિયલ કામ કરે છે, બ્લડ ડોનેશન કરવાથી ગરીબોને સહાય કરે છે, એવા શિક્ષણ ઘણા બધા અમે અમારા એક ધ્યેયથી ઘણા બધા આવા સામાજિક કાર્યો કરીએ છીએ, જેથી કરીને સમાજ આગળ આવે એ અનુભવે. અમે છેલ્લા 25 વર્ષથી આખા ઇન્ડિયામાં, ઓલ ઇન્ડિયામાં એક સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. એ અન્વયે આજે અમે બોટાદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે બોટાદમાં અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગયા વર્ષે પણ અમે ખૂબ સારી સંખ્યા સાથે ઓલ ઓવર ઇન્ડિયામાંથી બ્લડ ડોનેશનનું કામ, બ્લડ ડોનેશન બોટલ છે એ ખૂબ જ સારા પ્રમાણમાં અમને સહયોગ મળ્યો છે. એ બદલ જે બ્લડ ડોનેટરો છે એનો અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો પણ આભાર માનું છું, જે પણ અમને દર વખતે સહયોગ આપે છે. મારું નામ છે ભરતભાઈ વી શાહ, જય પ્રભુ તરીકે ખરેખર બધા જ લોકો મને ઓળખે છે. પથ જીવનના પારખા મારા તમારા સૌના કોઈ, બ્લડ બેંકની અંદર બ્લડ ડોનેશન કરીને જીવન ઉજ્જવળ કરીએ, એની સિવાય ભક્તિ ન બીજી કોઈ. આજે બોટાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની બ્રાન્ચમાં એચડીએફસી બેંક ભારતભરની અંદર મહારક્તદાન કેમ્પ, એમાં બોટાદ ઇન્ડિયન રેડક્રોસ બ્રાન્ચમાં 13મું વર્ષ છે. એચડીએફસી બેંકના સૌજન્યથી ભાવનગરથી સર્ટી હોસ્પિટલ બોટાદ પધારે છે. ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર 450-500 થેલેસેમિયાના બાળકોને દર મહિને, દર માસે વિનામૂલ્ય બ્લડ મળે છે. પર ડે 70-80 બોટલ બ્લડ સર્ટી હોસ્પિટલ પેશન્ટોને આપે છે. સર્ટી હોસ્પિટલમાં દાખલ પેશન્ટોને નિઃશુલ્ક બ્લડ મળે છે. 12 નોમિનલ ચાર્જ લઈને સર્ટી હોસ્પિટલ બ્લડ આપે છે. તો આજે ખરેખર આનંદ અને ગર્વ સાથે કહું કે એચડીએફસી બેંકના સૌજન્યથી ભારતભરની અંદર આ મહારક્તદાન કેમ્પનું આયોજન છે, જેમાં બોટાદ રેડક્રોસ બ્રાન્ચ બહુ ગૌરવ અનુભવે છે. જે જે લાભાર્થીઓ બ્લડ ડોનેશન કરવા આવ્યા છે, અમારી અપીલને, લાગણીને માન આપીને અહીં પધાર્યા છે, જે બધાનો હું રેડક્રોસ સોસાયટી વતી અને વ્યક્તિગત મારા વતી અંતરથી આભાર વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. બીજી મહત્વની વાત, મીડિયા ઇલેક્ટ્રોનિક્સ પરિવાર જે મારા પરિવારના સદસ્ય છે, જ્યારે જ્યારે કહી ત્યારે બોટાદની અંદર દરેક પ્રકારની સેવાઓ આપે છે. મારો ભાઈ અપુભાઈ, જેને અર્પણ તરીકે એનું નામ છે, અમારે રાજુભાઈ શાહ, આ લોકો નિયમિત આવી બધી માનસ સેવાઓમાં હાજરી આપે છે, એ લોકોનો પણ હું અંતરથી આભાર વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. સૌને મહારાજ જય જિનેન્દ્ર, જય પ્રભુ અને જય સિયારામ. મારો પરિચય જોટાણિયા મુકેશભાઈ. મુકેશભાઈ, આ બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં આવ્યા છો, આપ કેટલીમી વાર બ્લડ આપેલું છે? આજે આ ગામે 170 વખત આપેલું, આજે મારું 180 વખત રક્તદાન. આપ કઈ જગ્યાએ રક્તદાન કરવા આવ્યા છો? રક્તદાન આપણે બોટાદમાં સ્ટેશન રોડ ઉપર બરામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન કરવા આવી રહ્યો છું. આજે કેમ્પ પ્રમાણે કેમ્પ છે એમાં.